નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ વાવાઝોડાને લઈને સૌથી મોટા અપડેટ સામે મળી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠેથી 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર આવેલ વાવાઝોડા પર ચાંપતી નજર, અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જ્યારે રાજ્યની અંદર હવે આગામી 1 થી 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એવામાં સાથે સાથે દરિયાની અંદર મિત્રો લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો આ જે લો પ્રેશર જે છે અરબી સમુદ્રની અંદર બનેલ, એ ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશન ફેરવાઈને તે ચક્રવાત એટલે કે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે કે નહીં, તેના વિશે મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર પવનની વાત કરીએ તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન પણ ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.